ભાજપ કાર્યાલય ખાતે તમામ નેતાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રીઓની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા સહિત તમામ જે નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે. થોડી વારમાં મુખ્યમંત્રી રૂપાણી આવશે, તેમની રાહ જોઈ રહી છે. મુખ્યમંત્રી રૂપાણી પહોંચે અને ત્યારબાદ અહીંયા બીજો ઉત્સવ મનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સાથે વાત કરીએ. મનસુખભાઈ, જે રીતે ઉજવણી થઈ રહી છે, આટલો વિશ્વાસ હતો જીતનો, આંકડા જે આવ્યા છે, આટલી એક્સપેક્ટેશન ભાજપને હતી ખરી? અત્યારે જે પરિણામો આવી રહ્યા છે, જે ટ્રેન્ડ આવી રહ્યો છે, સ્પષ્ટ બતાવે છે. અને અમે એટલે કે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ, ચૂંટણી પૂરી થઈ એ દિવસે જ પ્રેસ કોન્ફરન્સની અંદર કહ્યું હતું કે અમે 300+ NDAની સીટો આવશે અને અમે સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને NDAની સરકાર બનાવીશું. એ દિશાની અંદર અત્યારે ટ્રેન્ડ આગળ વધી રહ્યા છે. મારું સ્પષ્ટ માનવું છે કે લોકોના મનમાં હતું એ મતદાનની અંદર વ્યક્ત થયું છે. અબ હો ગયા હે ન્યાય. જે રીતે વાત કરવામાં આવે, બાબુ ગુજરાતની વાત કરીએ, શંકા હતી કે સીટો ઘટશે, પણ 26 નો આંકડો દેખાઈ રહ્યો છે. ગુજરાત ભાજપ માટે આ મોટી જીત, દેશ કરતા મોટી જીત ગુજરાત ભાજપની 26 બેઠકો જાળવી રાખું. ગુજરાતની 26 બેઠકોની જીત એ ગુજરાતની એકની જીત નથી, સમગ્ર દેશની જીત છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બંને ગુજરાતના ભણતા પુત્ર છે અને ગુજરાતના 26 લોકસભા સીટો પર મતદારોએ નરેન્દ્રભાઈ મોદીને નજર સમક્ષ રાખ્યા છે અને દેશના વિકાસ, ગુજરાતના વિકાસને મત આપીને ગુજરાતની 26 લોકસભા સીટો પર ભારતીય જનતા પાર્ટીને વિજયની દિશામાં આગળ વધારવાનું કાર્ય કર્યું છે. અમે ગુજરાતના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અમને અભિનંદન આપીએ છીએ કે આપ સૌ દેશ હિત સાથે જોડાયા છો, વિકાસ સાથે જોડાયા છો, નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયા છો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રમાણે જે જીત મળી, કેન્દ્રીય મંત્રી ગુજરાતમાંથી છે, તેમની સાથે વાત કરીએ. રૂપાલાજી, જે રીતનો રૂપાલાજી જે રીતે આ પરિણામો આવ્યા છે, ભાજપ રૂપાલી જે રીતના પરિણામો આવ્યા છે, પરિણામોને લઈને જો વાત કરવામાં આવે, પરિણામો લઈને વાત કરીએ, તમે કેન્દ્રીય મંત્રી છો, આટલી મોટી જીતની અપેક્ષા હતી અને કયું મુખ્ય કારણ? મેં અગાઉ પણ કહ્યું કે નરેન્દ્રભાઈ ભારતની જનતાના દિલમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી હતી, એને રાષ્ટ્રીય સ્તર ઉપર સ્થાપિત કરવામાં નરેન્દ્રભાઈ સફળ રહ્યા છે. રાજ્યની જનતાનો, દેશની જનતાનો ખૂબ ખૂબ આભાર. વિનમ્રતાથી આ જનાદેશને સૌ કોઈ સ્વીકારે અને કાર્યકર્તાઓએ જેમણે બૂથથી લઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી એ તમામને અભિનંદન. એક નારો ગુંજ્યો હતો, ચોકીદાર ચોર હૈનો કોંગ્રેસે નારો આપ્યો હતો, આ એનો જવાબ જનતાએ આપી દીધો છે ચોકીદારના સમર્થનમાં જનતા? મને એમ લાગે છે કે ચૂંટણીની કડવી મીઠી યાદોને આ પરિણામની સાથે આપણે ભૂલાવી દઈએ અને ફરી બધા જ સાથે મળીને નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ, એ કામમાં હવે આપણે સૌ લાગી જઈએ. 26 બેઠક ગુજરાતમાં આવી છે, મંત્રીમંડળમાં ગુજરાતના 3 સભ્યો હતા, શું આ વખતે સભ્યો વધશે કે પછી એના 3 સભ્યો જોવા મળશે? એ બધી બાબતોમાં તમારા ધ્યાનમાં કંઈ આવે તો અમારું ધ્યાન દોરજો. જે રીતે વાત કરવામાં આવે, તમામ નેતાઓ અહીંયા હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારનો માહોલ જોવા મળ્યો અને ગુજરાતની અંદર જે ઉત્સાહ છે, પ્રવક્તા ભરતભાઈ છે, ભરતભાઈ જે રીતનો ગુજરાતનો ઉત્સાહ છે, 26 બેઠકો, કેન્દ્રની તો મંત્રી સાથે વાત થઈ પણ ગુજરાતનું કારણ 26 આવવાનું કયું કારણ? ફક્ત નરેન્દ્રભાઈના નામ ઉપર 26? લોકમનમાં જે હતું એ લોક સમર્થન દ્વારા લોકમતમાં કન્વર્ટ થયું છે. નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનવા માટે ગુજરાતની અને દેશની જનતાએ મન બનાવી લીધું હતું, એટલે જનતા જનાર્દનના આશીર્વાદ, નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ, કર્તૃત્વ, નેતૃત્વ અને સાથે સાથે અમિતભાઈ શાહની સંગઠનની વ્યૂહરચના અને કાર્યકર્તાઓનો પરિશ્રમ, એનું આ પરિણામ છે. કેસી, તમારી વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતની અંદર એવું મનાતું હતું કે પાટણ અને સાબરકાંઠામાં ફાઇટ છે, ત્યાં બેઠકોને લઈને તમે પોતે પાટણ સાથે સીધું કનેક્શન ધરાવજો. પાટણ